शहेरमां दिल्ली जेवी घटना सामे आवी छे। अहीं एक दिवस पहला एक व्यापारी गुम थया हता, थोड़ी ज कलाकमां तेनी सळगेली लाश मळी आवी हती। जे व्यापारी ने हत्या करी देवामां आवी छे, ते व्यापारी एकदम सामान्य माणस छे, तो पछी शा माटे तेनी हत्या करी देवामां आवी? कोण छे व्यापारी ना दुश्मन? पालनपुरमां व्यापारी नी हत्या, मोढामां डूचो भरावी मर्डर, अंते लाश ने सड़गावी रोड पर फेंकी दीधी। उत्तर गुजरात नी आ चकचारी घटना छे। छेल्ला 24 कलाक थी पूरा गुजरात मां आ घटना नी चर्चा थई रही छे। फोटो मां जोवा मळता आ व्यापारी छे। गई काल अचानक ते गुम थई गया अने थोड़ा ज कलाक मां तेमनी लाश मळी आवी। जे रीते मुंबई अने दिल्ली मां मर्डर नी घटना घटे छे, तेवी ज रीते पालनपुर मां पण आ घटना घटी। व्यापारी नी हत्या थता पूरा शहर मां पण भय नो माहोल उभो थयो छे। ना कोईनी साथे माथाकूट, ना कोईनी साथे अंगत अदावत, अचानक गुम अने व्यापारी नु मर्डर। आ दृश्यो काळजु कंपावनारा छे। अर्धनग्न अवस्था मां पालनपुर ना आकेसन रोड पर थी हत्या करी फेंकायेली आ लाश मळी आवी। नाम दलपतभाई ईश्वरभाई प्रजापति, ओळख व्यापारी। गई काले दलपतभाई दुकाने थी पोताना कर्मचारी ने दुकान नो कारभार सौंपी गया पछी गुम थई गया અને તે બાદ પાલનપુરના આકેસન નજીકથી મૃતદેહ મળી આવ્યો। દુકાનનું કોઈ કામકાજનું કહી નીકળેલ દલપતભાઈનો ફોન બંધાવતો હતો, જેથી કંઈક અમંગલની ભીતીથી પરિવારજનોએ પણ તેમની તપાસ હાથ ધરી। જો કે દલપતભાઈ મળી આવેલ નહીં। જ્યારે બીજી તરફ પાલનપુર તાલુકા પોલીસ હદમાં આકેસન રોડ પરથી કોઈ આધેડની લાશ મળ્યાના સમાચારે તેઓના પરિવારજનો સિવિલ પહોંચ્યા। ત્યાં તેઓએ દલપતભાઈનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ જોઈ રોકકળ મચાવી હતી। આ પ્રથમ દર્શનીય હત્યાનો બનાવ હતો। શા માટે હત્યાને અંજામ આપ્યો? લૂંટ કે બદલાની ભાવના માટે મર્ડર? આ કડી હજી મળી નથી। પહેલી નજરમાં પ્લાન સાથે હત્યાનો અંજામ આપ્યો છે। હત્યારાઓ વેપારીને અન્ય જગ્યાએ માર મારી બાદમાં તેની લાશને રોડ પર ફેંકી ગયા। હાલ પોલીસ અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે। ડોગ સ્કવોડ તેમજ એફએસએલની મદદથી આ હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી। જ્યારે શોકાતુર પરિવારે આ પ્રકારની રાક્ષસી ક્રૂરતા કરનારને તાત્કાલિક પકડી પાડી ન્યાય આપવા રજૂઆત કરી છે। એફઆઈઆર અમે બધું દર્જ કર્યું, અત્યારે પોસ્ટમોર્ટમ અમે કરાવડાવી દીધું છે, એટલે એનો હવે રિપોર્ટ આવશે આપણે। મને એમ કે હવે ન્યાય મળવો જોઈએ, જે છે આવી રીતના ખુલ્લેઆમ ના ફરવો જોઈએ। આટલું ક્રૂર કાર્ય તો કોઈ એવા મગજનો હોય તો જ કરી શકે કે બાંધીને સળગાવી દો, એટલે એનું મગજ કેવા પ્રકારનું હશે? એક દાનવ પ્રકારનું જ એનું મગજ હોવું જોઈએ, તો જ આવું ક્રૂર કાર્ય કરી શકે છે। એટલે જો મારે પોલીસને એટલી વિનંતી છે કે જેમ બને ઝડપી તકે બસ એને પકડી નાખે। ઘાતકી રીતે હત્યાને અંજામ આપ્યો, ખૂબ જ ક્રૂરતા રીતે શારીરિક પીડા આપી। આ હત્યામાં જે રીતે અજાણ્યા હત્યારાઓએ ક્રૂરતા બતાવી છે, જો કે હત્યા પહેલા તેઓને લોખંડના સળિયા સાથે બાંધી મોઢામાં ડૂચો મારી ખૂબ જ ક્રૂરતા કરી શારીરિક પીડા આપી હોવાનું પોલીસ માની રહી છે, અને તે બાદ હત્યા કરી મૃતદેહને સળગાવી ક્રૂરતાની તમામ હદો પાર કરવામાં આવી છે। આ કૃત્ય જોતા જે જગ્યાએથી લાશ મળી આવી તેની જગ્યાએ અન્ય સ્થળે પ્રથમ હત્યા કરી લાશને અહીં આકેસન નજીક ફેંકાઈ હોઈ શકે તેવું અનુમાન છે। જો કે આ તમામ બાબત ઇન્વેસ્ટિગેશન મુદ્દો હોય, આ સનસનીખેજ હત્યા કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી। જે પાલનપુરના રહેવાસી દલપત ઈશ્વરભાઈ પ્રજાપતિ છે, જે કીર્તિ મંદિરની બાજુમાં બેબી ગાર્મેન્ટ્સ, ચિલ્ડ્રન ગાર્મેન્ટ્સનું દુકાન ધરાવે છે, અને આ વખતે ગુનો અને આ પુત્રની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન નીચે ટીમ બનાવી અને એની તપાસ ચાલુ છે। પ્રજાપતિ પરિવારે પિતા ગુમાવ્યા, એક વેપારીની હત્યા થતા પાલનપુરમાં ભયનો માહોલ પેદા થયો। સ્થાનિક વેપારીઓ અને પરિવારે ન્યાયની માંગ કરી છે। આ ઘટનામાં બીજી વાત એ છે, આ હત્યાની ઘટનામાં જૂની દુશ્મની હોઈ શકે છે। દલપતભાઈને ભૂતકાળમાં કોની કોની સાથે માથાકૂટ થઈ હતી તેની પણ તપાસ કરવામાં આવશે। મૃતકે છેલ્લે કોની સાથે વાત કરી હતી તેની પણ તપાસ કરાઈ રહી છે। જો પોલીસ હોશિયારીથી તપાસ કરશે તો આરોપી છટકબારી નહીં શોધી શકે તે વાત નક્કી છે। મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, પાલનપુર। ભાઈ ભાઈ